નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 3 ભારતનું બંધારણ, આ પ્રકરણની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. મિત્રો, આપ સૌ જાણો છો ભારત બહુ વિશાળ દેશ છે. આ દેશનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે અમુક ખાસ નિયમોની જોગવાઈ કરવામાં આવેલી છે, નિયમો બનાવવામાં આવેલા છે, જેને આપણે બંધારણ કહીએ છીએ. આ બંધારણ અનુસાર સમગ્ર ભારત દેશનો વહીવટ કરવામાં આવતો હોય છે. આ બંધારણ મુજબ તમામ નીતિ નિયમો ઘડેલા છે. તો ચાલો આજે આપણે ભારતના બંધારણ વિશે થોડી માહિતી મેળવીએ. સૌ પ્રથમ બંધારણની જરૂરિયાત શા માટે, તો હમણાં વાત કરી તે મુજબ ભારત દેશનો વ્યવસ્થિત રીતે વહીવટ અને સંચાલન કરવા માટે આ બંધારણની જરૂર પડે છે. બંધારણના નિયમો મુજબ સંચાલન થાય છે. મિત્રો, આગળ વાત કરીએ બંધારણ એટલે શું. તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. આ બંધારણની શરૂઆત આમુખથી થાય છે, જે આપ અહીં જોઈ રહ્યા છો. મિત્રો, ભારતનું બંધારણ કેવી રીતે બન્યું? તો ભારત સ્વતંત્ર થયું તે સાથે જ બંધારણ સભાની રચના કરવામાં આવી અને આ બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 પોતાનું કાર્ય શરૂ કર્યું. આ બંધારણ સભાના સભ્યો વિશે આપણે માહિતી મેળવીએ તો તેમાં જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર, કનૈયાલાલ મુનશી વગેરે જેવા સભ્યો હતા. આ ઉપરાંત સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ આ બંધારણ સભામાં સભ્યો હતા. મિત્રો, આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. બંધારણનો ખરડો તૈયાર કરવા માટેની એક ખરડા સમિતિ બનાવવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે આંબેડકરને નિમવામાં આવ્યા. આ બંધારણ સભાએ અને બંધારણના તમામ સમિતિના સભ્યોના અથાગ પ્રયત્નને કારણે 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં 166 બેઠક થઈ, જેમાં 26 નવેમ્બર 1949 દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, જે 26 જાન્યુઆરી 1950 અમલમાં આવ્યું. તો આમ આપણું બંધારણ બનાવવામાં આવ્યું. મિત્રો, આ બંધારણ વિશે આગળ વાત કરીએ તો બંધારણની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો લોકશાહી શાસન પદ્ધતિ. મિત્રો, ભારત દેશ લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ છે. બંધારણની જોગવાઈ મુજબ દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિક મત આપી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટી કાઢે છે. આમ ભારત લોકશાહી ધરાવતો દેશ છે. મિત્રો, આગળ વાત કરીએ તો બીજી મુખ્ય વિશેષતા ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે શું તે જોઈએ. તો ભારત દેશની અંદર તમામ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. અહીં કોઈ ધર્મ ઊંચો કે કોઈ ધર્મ નીચો નથી. લોકોને સ્વતંત્રતા આપવામાં આવેલી છે કે તે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે, તે કોઈ પણ ધર્મ પાળી શકે છે અને તેનો પ્રચાર કરી શકે છે. અને તેથી જ કહેવાયું છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આમ ભારત ધર્મનિરપેક્ષતા ધરાવતો દેશ છે. મિત્રો, આગળ વાત કરીએ ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓમાં પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે કોઈ એક વંશ પરંપરાગત પેઢીથી શાસન ચાલતું ના હોય, કોઈ એક વ્યક્તિના હાથમાં શાસન ના હોય તેવું રાજ્ય,
તેવો દેશ, એટલે કે અહીં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા લોકોથી શાસન ચાલે છે, જેને પ્રજાસત્તા કહેવામાં આવે છે. મિત્રો, આગળ વાત કરીએ કેન્દ્ર સરકારનું માળખું. તો તેમાં સૌથી ઊંચા હોદ્દા ઉપર રાષ્ટ્રપતિ હોય છે, તેની નીચે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર હોય છે. ધારાસભામાં લોકસભા અને રાજ્યસભા હોય, જ્યારે કારોબારીમાં વડાપ્રધાન, મંત્રીમંડળ અને વહીવટી અધિકારીઓ હોય અને ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત હોય. અહીં આપ રાષ્ટ્રપતિ ભવન જોઈ રહ્યા છો, જેમાં રાષ્ટ્રપતિનો નિવાસ હોય છે. તેની નીચે ધારાસભા એટલે કે આપણું સંસદ આવેલું હોય છે, તેને અંગ્રેજીમાં પાર્લામેન્ટ કહેવામાં આવે છે. આ સંસદની અંદર લોકસભા આવેલી હોય, જ્યાં લોકસભાના સભ્યો બિરાજમાન હોય છે. આ ઉપરાંત રાજ્યસભા પણ આવેલી હોય છે. અહીં વિવિધ ખરડાઓ પસાર થાય છે. આ તમે જોઈ રહ્યા છો તે ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય છે, જેને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે. તેનો નિર્ણય એ ભારતના સમગ્ર રાજ્ય માટે અંતિમ નિર્ણય ગણવામાં આવે છે. મિત્રો, આવી જ રીતે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારનું માળખું ત્રણ વિભાગમાં હોય, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય, કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, એનું મંત્રીમંડળ અને વહીવટી અધિકારીઓ હોય, ન્યાયતંત્રમાં વડી અદાલત, તેના તાબાની અદાલતો અને જિલ્લા અદાલત, તાલુકા અદાલતનો સમાવેશ થાય છે. મિત્રો, સંઘરાજ્ય. તો ભારત એક સંઘરાજ્ય છે, તે ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો અને સંયુક્ત વિષયો નક્કી થયેલા હોય છે. દેશની સંસદ સંઘ્યાદિના વિષયો પર જે કાયદા ઘડે તે સમગ્ર દેશને લાગુ પડે છે. મૂળભૂત અધિકારો. તો બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વાતંત્ર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં ખાસ તો બંધારણીય ઈલાજોનો અધિકાર આપવામાં આવેલો છે. આમ મૂળભૂત અધિકારો વર્ણવી શકાય. મિત્રો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ www.vignanvishwa.blogspot.inની અવશ્ય મુલાકાત લેશો. આ ઉપરાંત અમારી એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો અથવા તો વિજ્ઞાન વિશ્વ ફેસબુક પેજને લાઇક કરશો. આભાર મિત્રો.